नमस्कार, હું મોનિકા સમત યુટ્યુબ ચેનલ મોસમ આર્ટ પર પ્રસ્તુત છું આપની સમક્ષ એક નાનકડી વાત લઈને. બાળક, આપણે આપણી આસપાસ કોઈના કોઈ સ્વરૂપે, કોઈને કોઈ જગ્યાએ કે પછી પોતાના જ ઘરે અવનવી બાળ લીલાઓ થતી અચૂક નિહાળી છે. અને એ બાળ લીલાઓમાંથી આપણે હર હંમેશ કંઈક ને કંઈક નવું નવું શીખતા હોઈએ છીએ. પણ એનું પરિણામ માત્ર એક જ હોય છે, એ શું? ચલો થોડી વધારે સચોટ રીતે વાત કરું તો એવા બાળકની વાત કરીએ કે જે માત્ર ગોદડીમાં જ સૂવે છે, જેને સૂવાનું, ઉઠવાનું, નાહવાનું કે ભૂખ લાગવાનું આ બધી જ ગતિવિધિઓ માટે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકીએ છીએ. આ તમામ ગતિવિધિઓથી એ બાળક અજાણ છે. એને કોણ ક્યારે ક્યાં અને કેમ મૂકે છે એની કોઈ જ ખબર નથી, પણ છતાં એ મોજમાં છે. કદાચ એટલે જ આપણે કહીએ છીએ કે નિર્દોષતાની મુહૂર્ત એટલે બાળક, એટલે કે હસવું, રડવું અને રમવું, આના સિવાય કોઈ જ ક્રિયાઓ એને ખબર નથી. હવે તમે એમ કહેશો કે ના જ હોય ને, એને છે કોઈ ઉપાધિ, છે કોઈ કામ, છે કોઈ જવાબદારી, છે કોઈ ફરજ? જી ના, આમાંનું કશું જ નથી. તો કેમ નહીં આપણે પણ માત્ર ને માત્ર એક વાત એમાંથી શીખીએ? કઈ વાત? સમર્પણ. હા, એ બાળક માત્ર ને માત્ર સમર્પણનો ભાવ એને ઊંચકનાર ઉપર મૂકે છે. તો આપણે પણ આવો કોઈ અગમ્ય ચેતનાની અસર તળે અસીમ બ્રહ્માંડના એક અંશ રૂપે એ અસીમ ચેતના ઉપર આ સમર્પણ ભાવ કેળવ્યું, પોતાની જાતને નિજાનંદમાં રાખી નિષ્ઠા અને પ્રેમપૂર્વક સહજતાથી આવનારી પળનો સ્વીકાર કરીએ. કારણ કે એનું પરિણામ, જે મેં આગળ કીધું એમ, એક જ છે અને પરિણામ છે આનંદ. પોતે પણ આનંદમાં રહીએ અને બીજાને પણ આનંદમાં રાખીએ, એવી આશા સાથે હું મોનિકા સમત આપની રજા લઉં છું. આશા રાખું છું આપ સૌને આ વિડીયો ગમ્યો હશે, આ નાનકડી વાત ગમી હશે. જો ગમી હોય તો એને અવશ્ય લાઇક અને શેર કરશો. અને હા, મોસમ આર્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકાય. ધન્યવાદ.